સ્વામિનારાયણ ભગવાને લોકોમાં આધ્યાત્મિકતા અને ધાર્મિકતા વિશે સ્થપાય તેવી હિન્દુ ધર્મની જે ઉત્સવની પરંપરા છે તેમાં એક આ શાકોત્સવ છે જે ઉજવવામાં આવે છે, જે આજે શ્રીધામ ગુરુકુલે ઉજવાયો હતો. હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો અને લોકોએ એક સારી જગ્યાએ એકત્રિત થાય, સુખ દુઃખની આપ લે કરે તો લોકોમાં આધ્યાત્મિકતા સ્થપાય, ભગવાનનો પ્રસાદ લે એવા આશયથી આ શાકોત્સવની પરંપરા ભગવાન ચલાવે છે. ઘણા બધા મહાનુભાવો, ધોરાજીના મામલતદાર સાહેબ, ઘણા બધા સમાજના એક આગેવાનો, જુદી જુદી સંસ્થાના આગેવાનો આ શાકોત્સવમાં જોડાયા હતા. શ્રીધામ ગુરુકુલ ખાતે ભવ્ય શાકોત્સવ અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સ્વામિનારાયણ ભગવાને લોકોમાં આધ્યાત્મિકતા અને ધાર્મિકતા વિશેષ સ્થપાય એવા આશયથી હિન્દુ ધર્મની જે ઉત્સવની પરંપરા છે એમાં એક વિશેષ આ શાકોત્સવની પરંપરા ચલાવી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક સંસ્થાઓમાં આ શાકોત્સવ ઉજવાતો હોય છે, જે આજે આ ગુરુકુલે ઉજવાયો. હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો, લોકો એક સારી જગ્યાએ એકત્રિત થાય, સુખ દુઃખની આપ લે કરે, લોકોમાં આધ્યાત્મિકતા સ્થપાય, ભગવાનનો પ્રસાદ લે એવા આશયથી આ શાકોત્સવની પરંપરા ભગવાને ચલાવી છે. ઘણા બધા મહાનુભાવો, ધોરાજીના મામલતદાર સાહેબ આદિ ઘણા બધા સામાજિક આગેવાનો, જુદી જુદી સંસ્થાના આગેવાનો આ ઉત્સવની અંદર, ઘણા બધા રાજકીય મહેમાનો બધા પધાર્યા, બધા વાલીઓ પણ પધાર્યા, એ બદલ હું સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.